વિસ્તારની વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જામનગરની વાત કરીએ તો જામજોધપુર પંથકમાં ભારે વરસાદ છે. જામજોધપુર શહેર અથવા તો આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ છે. ખરાવાડ વિસ્તારમાં રસ્તા પર પાણીના વહેણ વહેતા જોવા મળ્યા છે. જામનગરના વાતાવરણમાં પણ પલટો આવી રહ્યો છે અને જામજોધપુર પંથકમાં ખાસ તો ભારે વરસાદ છે. નદી નાળાઓ છલકાવા લાગ્યા છે અને રસ્તાઓ પર પણ પાણી વહેતા થયા છે. અમારા સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ જાણકારી આપી રહ્યા છે. દિવ્યેશ, હાલ જામનગરમાં કઈ પ્રકારનો વરસાદી માહોલ છે? ખાસ તો જામજોધપુર પંથકમાં અત્યારે ભારે વરસાદ હોવાના સમાચાર મળ્યા છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે રીતે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરની વાત કરીએ તો જામનગર શહેરમાં હાલ જો વાતાવરણ છે તે વરસાદની જરૂરથી છે, પરંતુ જામનગર શહેર વિસ્તાર કે આસપાસના અન્ય તાલુકામાં વરસાદ જોવા મળ્યો નથી, જ્યારે જામજોધપુર પંથકમાં જામજોધપુર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લી બે કલાકથી પડેલા વરસાદના કારણે ક્યાંક નદીઓ માર્ગો પર નદી ફરી વળી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારો છે, ખાસ કરીને જામજોધપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ક્યાંક પૂરની સ્થિતિ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સતત પડેલા છેલ્લા કેટલાક દિવસોથી જે વરસાદી માહોલ છે તેના કારણે રસ્તા ઉપરથી પણ જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બિલકુલ, આભાર દિવ્યેશ. તો અત્યારે જે પ્રકારે અમારા સંવાદદાતા પણ માહિતી આપી રહ્યા છે કે જામજોધપુરમાં રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ખરાવાડા વિસ્તાર હોય ત્યાં પણ વરસાદી પાણી છે એ વહેવા લાગ્યા છે. હવે જામનગરના કાલાવડની જો